મિત્રો, માનવી ક્યારેક આનંદ મેળવવાની પણ પ્રવૃત્તિ કરતો હોય છે. શાસકો અને શ્રીમંત માણસો પણ વિવિધ કલાઓ દ્વારા આનંદ મેળવે છે. સાહિત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય અને સ્થાપત્યો જેવી કલાઓ વ્યક્તિને આનંદ આપે છે, જે તે સમયના બાંધકામો, જે તે સમયનો ખ્યાલ પણ આપે છે. મધ્યકાલીન યુગમાં ગુજરાત અને ભારતમાં બંધાયેલા સ્થાપત્યો વિશે માહિતી મેળવીએ. એક, સોમનાથનું મંદિર. મિત્રો, જૂનાગઢ જિલ્લાના વેરાવળ પાસે પ્રભાસપાટણમાં સોમનાથનું મંદિર આવેલું છે. પ્રાચીન સમયમાં સોમનાથ શૈવ પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. તે અગત્યના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. છેલ્લે 1951માં નવું મંદિર બાંધવામાં આવ્યું. બે, દ્વારકાધીશનું મંદિર. જામનગર જિલ્લામાં દરિયા કિનારે યાત્રાધામ દ્વારકા આવેલું છે. દ્વારકા ચારધામમાંનું એક ગણાય છે. ત્યાં દ્વારકાધીશનું પ્રાચીન મંદિર છે. તેનું સ્થાપત્ય 13મી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ આવેલી છે. આ મંદિરને 6 માળવાળું શિખર છે. તેની સામે 5 માળના વિશાળ મંડપ છે. તેનો ગુમ્મટ 60 સ્તંભો પર ઊભો છે. મંદિરની બહારની બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. ત્યાં બાજુમાં જ શ્રીમદ શંકરાચાર્યનો મઠ આવેલો છે, જે શારદાપીઠ કહેવાય છે. 3, સૂર્ય મંદિર. મહેસાણા જિલ્લામાં મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. તે કર્કવૃત્ત પર આવેલું સૂર્ય મંદિર છે. ઈસવીસન 1026-27ના અરસામાં ભીમદેવ પહેલાના સમયમાં તેનું બાંધકામ થયું હતું. આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ એમ 3 અંગો ધરાવે છે. મંદિરની છતને 8-8 થાંભલાનો આધાર આપવામાં આવ્યો છે. થાંભલાઓ અષ્ટકોણાકારના છે અને તેની પર ભરચક કોતરણી છે. આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો સભામંડપને વિંધીને બરાબર ગર્ભગૃહમાં પડે. આ સ્થાપત્યની ગણના ભારતભરના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં થાય છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ચોકમાં કુંડ છે, જેની બાંધણી સ્થાપત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. 4, રુદ્રમહાલય. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રુદ્રમહાલય આવેલું હતું. સોલંકી યુગમાં રાજા મૂળરાજે તે બાંધવાની શરૂઆત કરી હતી અને સિદ્ધરાજ જયસિંહે તેને પૂરો કરાવ્યો હતો. પ્રાચીન ગ્રંથોમાં એવું જણાવ્યું છે કે ત્યાં અગાઉ પણ ભવ્ય મહાલય હતો. મહાલયના સભાખંડો, ઉપખંડો, માળમેડીઓ અને ઝરૂખા, અસંખ્ય સ્તંભો ને મનોહર શિલ્પબંધ તોરણો તેની સમૃદ્ધિના દર્શન કરાવે છે. આજે માત્ર થોડાક થાંભલાઓ પર કમાન જેવું બચવા પામ્યું છે. 5, પાલીતાણાના જૈન મંદિરો. ભાવનગરથી આશરે 60 કિલોમીટર દૂર શેત્રુંજય પર્વતમાળામાં જૈન તીર્થ પાલીતાણા આવેલું છે. પાલીતાણા જૈનોનું મહાતીર્થ ગણાય છે. 603 મીટર ઊંચા પર્વત પર અસંખ્ય મંદિરો આવેલા છે. જૈનોના પહેલા તીર્થકર આદિનાથ ભગવાન ઋષભદેવનું તે સ્થાન ગણાય છે. આ મંદિરો સફેદ આરસપહાણથી બાંધવામાં આવ્યા છે. આ મંદિરોનું સ્થાપત્ય અને બેનમૂન કારીગરીવાળું ઉત્કૃષ્ટ કોટીનું શિલ્પ અને કોતરકામ અતિ સુંદર છે. આ મંદિરોના નિર્માણ કાર્યોમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનો ફાળો રહ્યો છે. 6, સીદી સૈયદની જાળી. અમદાવાદમાં લાલ દરવાજા પાસે સીદી સૈયદની જાળી જોવાલાયક છે. શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજાના સૈનિક સીદી સૈયદ દ્વારા તે બનાવવામાં આવી હતી.
મસ્જિદની દિવાલમાં પથ્થરની કોતરાયેલી જાળીઓ છે. એકમાં વૃક્ષની ડાળીઓથી રચાયેલી અદ્ભુત આકૃતિઓ છે. બીજી જાળીઓમાં ભૌમિતિક ભાત છે. 7. કાંકરિયા તળાવ. ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં કુતબુદ્દીને એક તળાવનું બાંધકામ કરાવ્યું હતું, જે હોજ એ કુતુબના નામે ઓળખાતું હતું. આજે એ તળાવ કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. તેમાં વચ્ચે નગીનાવાડી આવેલી છે. આજે આ તળાવ અદ્યતન પ્રવાસન સ્થળ તરીકે આગવી ઓળખ ધરાવે છે. દિલ્હી સલ્તનત સમયનું સ્થાપત્ય. મિત્રો, દિલ્હી સલ્તનત સમયમાં ભારતીય શૈલી અને ઈરાની શૈલીવાળા બાંધકામો થયા હતા. આ સમય કમાન પ્રકારનું અને ગુંબજનો પ્રયોગ પહેલીવાર થયો હતો. ઇમારતમાં ભૌમિતિક આકાર, ફૂલ, પાંદડા અને વેલની આકૃતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમયના બાંધકામ વિશે જાણીએ. 1. કુતુબ મિનાર. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. આ મિનારાના નિર્માણની શરૂઆત કુતબુદ્દીન ઐબકે કરી હતી. તેનું પૂર્ણ બાંધકામ ઇલ્તુતમિશે કર્યું હતું. તે 5 માળનો મિનારો છે. તેની અંદર ગોખ તથા ઝરૂખા જોવા મળે છે. ભારતમાં જોવા મળતો તે સૌથી ઊંચો મિનારો છે. 2. ઢાઈ દિન કી ઝોંપડી. ઢાઈ દિન કી ઝોંપડી એક મસ્જિદ છે. તેનું નિર્માણ કુતબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. ભારતમાં બનેલી આ પહેલી મસ્જિદ હતી. તે દિલ્હીમાં આવેલી છે. 14. સમયનું સ્થાપત્ય. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્ય સ્થપાયું હતું. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની કેટલીક ઇમારતો અને મંદિરો બંધાવ્યા હતા. મંદિરોની આગળ ઊંચા પ્રવેશદ્વારો હતા, જેને બૃહદેશ્વર કહેવામાં આવે છે. રાજરાજ દ્વારા નિર્મિત તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર દ્રવિડ ચોલ સ્થાપત્ય કલાશૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મંદિરમાં 2 ગોપુરમ છે. આ યુગની મૂર્તિકલામાં નટરાજની મૂર્તિ કાંસ્ય મૂર્તિઓમાં સર્વોત્તમ છે. મુઘલ સમયનું સ્થાપત્ય. મુઘલ કાળમાં સ્થાપત્યની એક નવી પરંપરા શરૂ થઈ હતી. તેમાં ભવનો ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા હતા. મોટાભાગની ઇમારતો આરસપહાણની હતી. ક્યાંક રંગીન પથ્થરોનો પણ ઉપયોગ થયો હતો. આ સમયના અગત્યના સ્થાપત્યો વિશે જાણીએ. 1. બુલંદ દરવાજા, ફતેહપુર સિકરી. અકબરે આગ્રા નજીક સિકરીના પહાડ પર એક નવી રાજધાની બનાવી હતી. તેનું નામ ફતેહપુર રાખવામાં આવ્યું હતું. અહીંનું સૌથી મહત્વપૂર્ણ ભવન જામા મસ્જિદ છે. જામા મસ્જિદનું દક્ષિણ પ્રવેશદ્વાર બુલંદ દરવાજો છે. આ દરવાજો 53 મીટર ઊંચો અને ગુમ્મટવાળો છે. તે ભારતનો સૌથી ઊંચો દરવાજો છે. તેમાં પંચમહાલ નામની 5 માળની ઇમારત પણ છે. 2. લાલ કિલ્લો. શાહજહાંએ રાજવી કુટુંબના નિવાસસ્થાન માટે દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, નહેર બહિસ્ત, જનાના, મોતી મસ્જિદ અને હયાત બક્ષ બાગ આવેલા છે. હાલમાં લાલ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયેલ છે. 3. તાજમહેલ. મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં તાજમહેલ નામનો મકબરો બંધાવ્યો હતો. તે સંપૂર્ણ સફેદ આરસપહાણનો છે. તે આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. તેનું અદ્ભુત નકશીકામ, ભવ્ય બાંધકામ, ચિત્રકારની જળાઉ પિચકારી જેવી વિશિષ્ટ કલાકારીગરીને લીધે તે વિશ્વની મધ્યયુગની 7 અજાયબીઓમાંની એક ગણાય છે. આ સ્થાપત્ય પૂર્ણ થતાં 22 વર્ષ લાગ્યા હતા. આવા સ્થાપત્યોને લીધે કલાકારમાં પડેલી કલા બહાર આવે છે.
તેના લીધે કેટલાક માણસોને કામ મળી રહે છે. આમ મધ્યકાલીન યુગના સ્થાપત્યો ભારતની નામના જગતભરમાં ફેલાવે છે.